સુરત નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પડઘમ વાગી રહ્યા છે, જેને લઈને અનેક વિસ્તારોમાં કાવાદાવા શરૂ થઈ ગયા છે. ભરૂચ નગરપાલિકાની હદમાં આવતા કેટલાક નગરસેવકોએ પોતાના વિસ્તારમાં શું કર્યા છે કામ, અને હવે કેવા કરશે કામ, આગામી દિવસોમાં કેવા ઉમેદવારોને ટિકિટ મળશે તે વાતને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. આજે ભરૂચના વોર્ડ નંબરમાં એકમાં આવેલા છે આપણે, જે મોટી સંખ્યામાં વિવિધ સોસાયટીના લોકો આજે આપણી સાથે સંકળાયેલા છે, ઉપસ્થિત છે. છેલ્લા 4-5 વર્ષમાં નગરસેવકોએ તેમના વિસ્તારોની કેવી કામગીરી કરેલી છે તે વ્યૂ આપણે જાણવાનો છે, અને આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં મતદારોનો કેવો રહેશે હુંકાર. આપ જોઈ રહ્યા છો ભરૂચની મોટાભાગની સોસાયટીના લોકો આજે આપણી સાથે જોડાયા છે. એમની શું છે સમસ્યા, અને હવે આવનારા ઇલેક્શનમાં એટલે કે આવનારી ચૂંટણીમાં મતદારોને કેવી રીતે રીઝવવામાં આવશે. આપણી સાથે અનેક દિગ્ગજો પણ છે, આપણી સાથે અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, તમારા પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમને કેવું લાગે છે, કેવો ઉમેદવાર હોવો જોઈએ અને કેવા કામો થયા છે છેલ્લા 5 વર્ષમાં? એમ જોવા જતા પશ્ચિમ વિસ્તારની અંદર વોર્ડ નંબર 1ની અંદર કોર્પોરેટરની વાત કરીએ તો અમારા કોર્પોરેટર સારી કામગીરી કરેલી છે. રોડ રસ્તા પણ બનાવેલા છે, અત્યારે પણ કામકાજ ચાલુ છે. ગટર લાઇનની સમસ્યા છે તે પણ મતલબ કે સારી રીતે કામગીરી ચાલી રહેલી છે. પરંતુ અમારો એક જ વિરોધ એ છે કે ભાઈ એપીએમસી જે છે તે વોર્ડ નંબર 1માં આવેલી છે. એપીએમસીમાં નહીં, એપીએમસીમાં કોઈ પણ જાતની સુવિધા નથી. કેમ કે નગરપાલિકા વેરો લે છે એપીએમસીના વેપારીઓ પાસેથી. એપીએમસીના 500-600 વેપારીઓ છે, ત્યાં આગળ વેરો લે છે, છતાં પણ ત્યાં આગળ કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. જેવી કે પાણીની સુવિધા છે, ગટર લાઇનની સુવિધા છે, રોડની સુવિધા છે, આ બધું એમને પ્રીમાઇસીસમાં આવે છે, પરંતુ આ લોકોએ કોઈ પણ જાતની સગવડ આપવામાં આવતી નથી. એટલે અમારો એક વિચાર એવો છે કે ભાઈ અમારે જે 500-600 વેપારીઓ છે અને તેની અંદર જે કામ કરતા મજૂરો છે, તેનામાં એક જ વાત કહેવાના છે ભાઈ, અમારા જે વેપારીઓને મજૂરો વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 8માં, વોર્ડ નંબર 10માં અને વોર્ડ નંબર 2માં, આ બધા વોર્ડોની અંદર અમારા વેપારીઓને મજૂરો રહે છે, અમે એક જ વાત કહેવાના છે કે કોઈએ પણ આપણે મતદાન કરવાનું નથી. બરાબર, શું માંગણી છે તમારી, કેમ મતદાન નહીં કરવાનું? મત તો આપણો અધિકાર છે. મતનો અધિકાર છે, પરંતુ એ અમને બાંધણી આપે કે અમારા એપીએમસી માર્કેટની અંદર જે પણ કંઈ અમારા પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નો વાચા આપશે. કોર્પોરેટરો પણ અમારી પાસે આવીને એ પણ સહી કરીને કહે કે ભાઈ આ તમે તમારું કામ કરી આપીશું, અને સીઓ સાહેબ પણ આવીને અમને કહે કે ભાઈ તમારું ચોક્કસ કામ થઈ જશે, તો જ અમે મતદાન કરવાની વાત કરીશું, તો મતદાન કરવાના નથી. ખાસ વાત કરો તો મમતપુરા એપીએમસી ફરી એકવાર વિવાદમાં આવી છે, અને કહેવું છે કે જે વેપારીઓ છે તેમને માળખાકીય સુવિધા નથી મળતી, તેના કારણે વેપારી મંડળ ચૂંટણીનો બહિષ્કાર કરશે. ખાસ વાત કરીએ તો આપણી સાથે સાહેબ છે. સાહેબ, શું સમસ્યા છે તમારા વિસ્તારમાં, અને 5 વર્ષમાં નગરસેવકોએ કેવું કામ કર્યું છે? અમારા વિસ્તારમાં નગરસેવકોએ ઘણું સારું કામ કરેલું છે. આમ તો પાણીની સમસ્યા હોય, ગટર લાઇનની સમસ્યા હોય, કે પછી લાઇટના થાંભલાઓની સમસ્યા હોય, દરેક સમસ્યાઓમાં એમને અમારી સાથે ઊભા રહેલા છે, અને એમનો કામગીરી સારી છે. પણ અત્યારે જે મીઠા પાણીની સમસ્યા છે, જે મીઠા પાણી જે ટાંકી ખલાસ થઈ ગયેલી છે, હવે નવી બનાવવાની છે, તો એ વહેલી તકે બને અને વહેલી તકે અમને પાણી મળે એની ખાસ વિનંતી છે. તમે નગરસેવક રિપીટ માંગો છો કે જે છે એ ફરી આવી શકે? નગરસેવક અમે રિપીટ જ માગીએ છીએ, કારણ કે એમનું ભૂતકાળમાં પણ ઘણા સારા કામો કરેલા છે એમણે, અને જ્યારે પણ અમારો ફોન જાય અથવા અમે રૂબરૂમાં જઈએ તો અમને સાથ સહકાર એમનો પૂરેપૂરો મળી રહે છે. ખાસ વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ઘણા એવા મેસેજો વહેલા થયા છે કે જે રીતે નવ યુવાનોને ટિકિટ મળવી જોઈએ. ઘણા આપણી સાથે સોસાયટીના લોકો છે, મોના પાર્કના અબ્દુલભાઈ છે. અબ્દુલભાઈ, તમારા વિસ્તારમાં સોસાયટીમાં કેવી સમસ્યા છે, અને આગામી ચૂંટણીમાં તમારા મતદારો કેવો લોકોને રિસ્પોન્સ મળશે, ઉમેદવારોને કેવો રિસ્પોન્સ મળશે? સર્વપ્રથમ એસએનપી ન્યૂઝ દ્વારા જે આજની વોર્ડ યાત્રા છે તેને હું અભિનંદન આપું છું કે ભાઈ પ્રશ્નોને વાચા આપવાનો એક મોકો છે. સર, તો જો અમારા વિસ્તારની વાત કરીએ તો સલીમભાઈ અમદાવાદી અને એમની જે સમગ્ર ટીમના કાઉન્સિલરો છે, જ્યારે જ્યારે કોઈ બી સમસ્યા હોય તો અમે એમને ફોન કરીને ટાંકીને ત્યાં આવે એનું નિવારણ લાવે. જસ્ટ કહીને કે ભાઈ જંબુસા બાયપાસ ચોકડીની ઘણી સમસ્યા હતી, એમાં સર્વર પાર્કથી બાયપાસ ચોકડી, બાયપાસ ચોકડીથી અમન પાર્ક સોસાયટી સુધી જે સ્ટ્રીટ લાઇટની સમસ્યા વર્ષો જૂની હતી એ સલીમભાઈને એમની ટીમ દ્વારા એને પૂર્ણ કરવામાં આવી. ત્યાર પછી બ્રિજની નીચેનો જે ભાગ હતો ત્યાં બહુ આખરે અંધારું રહેતું હતું, ઘણી વખતે ત્યાં મારામારીના બનાવો બનતા હતા. તો અમે એક જ દિવસ સલીમભાઈને રજૂઆત કરી કે સલીમભાઈ આ બાબતે તાકીદનું નિવારણ લાવવું જોઈએ. સલીમભાઈ એમના પોતાના તમામ મિત્રોને સાથે રાખીને બધાને અમે ભેગા થઈ અને ઇમરજન્સીમાં બ્રિજની નીચે લાઇટોની વ્યવસ્થા કરાવી.
ત્યારબાદ એક હાઈમાઇટ લાઇટની અમારા વિસ્તારમાં જરૂર હતી એટલે અમે જે તે સમયે તમામ કાઉન્સિલરો છે એ તમામને અમે જાણ કરી કે ભાઈ અહીંયા હાઈમાઇટ્સ મૂકવાથી ભરૂચના મુખ્ય પ્રવેશદ્વાર છે તો અહીંયા લાઇટ મુકાવી જોઈએ. એ લાઇટ પર સલીમભાઈને એમના તમામ કાઉન્સિલરના પ્રયત્ને લાઇટ પર મુકાઈ ગઈ અને જ્યાં રોડ રસ્તાની વાત ઘણા વખતે અમારા આંદોલનો કરવા પડતા હતા ત્યારે અમે સલીમભાઈને એમની ટીમને ફોન કરીએ ચોક્કસ અમારી આ પડખે આવીને ઊભા રહેતા હતા અને અમને મદદરૂપ થયેલા છે. એટલે અત્યારે જે સલીમ અમદાવાદી, જૈનબીબી, રજિયાબેન, હેમેન્દ્ર કોઠીવાલા જે એમની પેનલ છે એમણે અમારા વિસ્તારમાં કામો કરેલા છે અને જરૂરત પડે અમે એમને બોલ્યા જ પણ કોઈ જગ્યાએ કામ અધૂરા રહી ગયા હોય તો અમે એમને ફોન કરી એમને આવવું પડે. રાતે 2 વાગે પણ હું ઘણા વખતે એવું નહીં કે સલીમભાઈ અમદાવાદીને મેં રાતે 2 વાગે ઉઠાવેલા છે કે ભાઈ આ વિસ્તારની આ સમસ્યા તો એ તરત આવે એનું નિવારણ લાવે. એટલે વિસ્તારના વિકાસના કામો થવા જોઈએ, થઈ રહેલા છે અને અગાઉની અમે અત્યારે સલીમભાઈને આગળ જાણ કરી લઈએ કે ભાઈ આપણા વોર્ડ નંબર 1ની અંદર એક પ્રાથમિક શિક્ષણ આપણે એક સારી સ્કૂલ બનાવવી જોઈએ, અહીંયા એક આરોગ્ય કેન્દ્ર બનાવવું જોઈએ અને એક આંગણવાડી કેન્દ્ર જેથી કરીને વિસ્તારની સમસ્યાઓ દૂર થાય. કેમ કે આટલો મોટો વિસ્તાર છે તો એમાં એક તો સરકાર નગરપાલિકામાં બીજેપીની હોય પરંતુ વિરોધ પક્ષ તરીકે સલીમ અમદાવાદીને એમની જે ટીમના સભ્યો છે ચારે ચાર સારી ફાઇટ આપે, વિસ્તારના વિકાસના કામો કરવાના છે. જે અધૂરા ગયેલા કામો બાકી છે જેમ મેં તમને કીધું કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે એક પ્રાથમિક આટલા 25,000ની વસ્તીમાં એક સ્કૂલની જરૂર પડે લા સંતોષીમાં છે તો આ વિસ્તારના કામો અમે એમની પાસે લઈશું અને જે બાકી રહેલા કામો છે એ ચોક્કસ અમને આશા છે કે આયરા પેનલના જે સભ્યો છે અગાઉના દિવસોમાં પૂર્ણ કરશે અને જે જે અમારા મેન મુખ્ય સમસ્યાઓ જંબુસર બાયપાસ વિસ્તારની હતી એ પણ 70% દૂર થઈ ગયેલી છે. બાકીની જે સમસ્યાઓ છે એના માટે અમે સલીમભાઈને એમની ટીમને જાણ કરીશું તો અમને આશા છે કે અમારા કામો ચોક્કસ આ વિસ્તારને પૂર્ણ કરશે એ લોકો. અબ્દુલભાઈ વાત કરીએ તો અનેક વિસ્તારોમાં ગંદકી હજુ પણ યથાવત છે, જે વિસ્તારો સ્લમ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે, શું માનવું છે તમારું? આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો નગરપાલિકાની બેદરકારી સાબિત થઈ. કેમ કે નગરપાલિકા પશ્ચિમ વિસ્તાર પાસેથી 1 ગેટનો ટેક્સ વસૂલે છે. ભરૂચ શહેરમાં સૌથી વધુ જો કોઈ સારો ટેક્સ આપતો હોય તો ભરૂચનો પશ્ચિમ વિસ્તાર છે, કરોડોનો ટેક્સ આપે છે પરંતુ સુવિધામાં નગરપાલિકા કે કાઉન્સિલરો વિરોધ પક્ષના બેઠા છે. એટલે નગરપાલિકા અમુક ટાઈમે હોર્મારી વર્તન રાખીને આ વિસ્તાર સાથે અન્યાય કરે એ ચોખ્ખું સાબિત થાય છે પરંતુ કાઉન્સિલરો એમની મહેનત કરે. પરંતુ ફરી વખત હું આપની SNP ન્યૂઝથી નગરપાલિકાને અપીલ કરું કે આ વિસ્તારની જે સફાઈની સમસ્યા છે એને દૂર કરવી પડશે નગરપાલિકાએ. ખાસ વાત કરીએ તો અહીંયા ભરૂચ નગરપાલિકાની બેદરકારી સામે આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં અધૂરી કામગીરી પણ જોવા મળી રહી છે, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે ભરૂચના વોર્ડ નંબર 1ની મુલાકાત લીધી જેમાં લોકોનો રિવ્યૂ હતો કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મમ્મદપુરા APMC છે તેમાં લગભગ 700 દુકાનો આવેલી છે, તેમને માળખાકીય સુવિધા નથી મળતી એના કારણે તેઓ મતદાન નહીં કરી શકે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને મતદાન નહીં કરો જો બાહેધરી આપવામાં આવશે કે જે પણ માળખાકીય સુવિધા, પાણીની સમસ્યા છે, જે રીતે રોડની સમસ્યા છે APMC માં એ હલ કરવાની માંગણી ઉઠાવી છે અને ચૂંટણી ટાણે તેમનું કામ થાય તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ભાઈ સોસાયટી ભાઈ શું સમસ્યા છે, તમારી સોસાયટીમાં કેવા કામો કરવામાં આવે છે અને હજુ કેટલા બાકી છે? નહીં, અમારી સોસાયટીમાં બધા રોડ થઈ ગયા છે મોના પાકના ને દરેક કામ એ લોકોને જ્યારે અમે બોલાવ્યા ત્યારે એ લોકો અડધી રાતે ઊભા થઈ જતા હતા ને દરેક લાઇટ માટે અમે ફોન કરીએ તો તરત લાઇટ આવી જતી હતી અમારી સાઈડ. ખાસ વાત કરીએ તો અહીંયા વોર્ડ નંબર 1માં મોટા ભાગે કામ કરવામાં આવતા હોય તેવું લોકોનું રિવ્યૂ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઘણા આપણી સોસાયટીના બીજા પણ વ્યક્તિ છે તેમનો રિવ્યૂ જાણવાનો પ્રયાસ કરીએ કે ખરેખર જે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાની તો આપ કેવા ઉમેદવાર ઈચ્છો છો અને કેવા વિસ્તારોમાં આપના 5 વર્ષમાં આપના નગરસેવકોએ આપના વિસ્તારમાં 5 વર્ષ નગરસેવકોએ કેવું કામ કર્યું છે? સૌથી પહેલાં તો હું એ જણાવીશ કે 15 વર્ષથી એટલે 3-4 તમથી જે સલીમભાઈ નગરપાલિકામાં ચૂંટાઈને આવેલા છે તો ખરેખર એમને જ અમને આ બતાવ્યું કે ભાઈ નગરપાલિકામાં લોકોના શું હક્કો છે, આપણા શું હક્કો છે નગરપાલિકામાં, આપણે કેવી રીતના માંગવા જોઈએ. એટલે એમને જ અમને હોશિયાર કરેલા છે અને એમનાથી જ અમે આજે આ બધું શીખ્યા છે. અને હું તમને કહું કે અત્યારે ન્યૂ રોશન પાર્ક સોસાયટીમાં ડ્રેનેજ લાઇનનું કામ દિવાળી પહેલાં પૂરું થયું અને 2 દિવસ પહેલાં એનું પેચિંગ કામ જે બાકી હતું એ પણ સલીમભાઈએ કરાવડાવ્યું. રોશન પાર્કમાં કોમન પ્લોટ જે હતો એનું પણ એમને RCC કરાવડાવ્યું, 70-80%, 20% ખાલી જે બાકી છે. એટલે મારી દૃષ્ટિએ સલીમભાઈ જે છે એ બિલકુલ યોગ્ય માણસ છે અને 5-7% લોકો જે વિરોધ કરે છે એમના વિરોધનું કોઈ અસર થવાની નથી અને 100% સલીમભાઈ બહુમતીથી જીતીને આવશે અને અમે લોકો એમની સાથે જ છીએ અને અમારો પૂરેપૂરો સહકાર સલીમભાઈ સાથે છે અને સલીમભાઈ જે કામો કર્યા છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે.
ખાસ વાત કરીએ તો ભરૂચ નગરપાલિકાની ચૂંટણી ટાણે આમ જોઈએ તો લગભગ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા હોય છે, પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવા કોઈ બેનરો હજુ સુધી લાગ્યા નથી, એટલે કહેવાય છે કે નગરસેવકોની કામગીરી અહીંયા સારી રહી હોય તેવું લોકોનું પણ માનવું છે અને લોકોના પણ રિવ્યુમાં એવો જ એક જ શબ્દ છે કે સારા કામ થયા છે, રોડ રસ્તા ગટર સારી થઈ છે, કામગીરી સારી થઈ છે, એટલે નગરસેવકોને ફરી એકવાર રિપીટ કરવાની માંગણી તેઓ કરી રહ્યા છે. એપીએમસીનો મુદ્દો છે, તે એપીએમસીમાં જો બાહેધરી નહીં આપવામાં આવે તો વેપારીઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે ભરૂચના વિસ્તારોમાં ચૂંટણીના બહિષ્કારોના બેનરો લાગી જતા હોય છે, જે હજુ સુધી ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનું ભૂત હજુ સુધી ધૂણ્યું નથી તેની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભરૂચના વિસ્તારોમાં અનેક વિકાસના કામો થયા છે. જોવું એ રહ્યું કે હવે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં લોકોનો વ્યૂ કેવો હશે, લોકો મતદાન કઈ તરફ કરશે અને નગરસેવકોને રિપીટ કરવામાં આવશે કે પછી નવા ચહેરા ઉતારવામાં આવશે, એ સમગ્ર અહેવાલ આગામી દિવસોમાં એટલે કે જ્યારે ઉમેદવારી નક્કી કરવાની હશે અને ઉમેદવારી નક્કી થયા બાદ કોને ટિકિટ મળે છે અને કોણ ઇલેક્શનમાં ઉતરશે અને કોણ લોકોની સમસ્યા હલ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે વોર્ડ નંબર 1માં નગરસેવકોએ વિકાસના કામો કર્યા છે જેના કારણે ચૂંટણી બહિષ્કારોના બેનરો લાગ્યા નથી. ભરૂચના વોર્ડ નંબર 1માં નગરસેવકો પણ આજે આપણી સાથે જોડાયેલા છે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં ફરી એકવાર રિપીટ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. ત્યારે આપણે જ્યાં ઊભા છે એ બગીચો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ એવો ગાર્ડન હશે કે લોકો આનો લાવો લઈ શકે છે. આપણી સાથે સલીમભાઈ છે. સલીમભાઈ, ફરી એકવાર તમે રિપીટ થાવ તેવી આશાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે, સારા કામ થયા છે એવી લોકોની આશાઓ છે. તમારું શું માનવું છે આગામી દિવસોમાં ફરી એકવાર તમને ટિકિટ મળે તો ફરી તમે કેવા કામો કરશો અને લોકોની કેવી રીતે સેવા કરશો? જે રીતે છેલ્લા 3 ટર્મથી અમે લોકોની વચમાં રહે છે અને અમારા વિસ્તારના આગેવાનો કાર્યકરો અને જમીન સુધીના ગ્રાસરૂટ લેવલના કાર્યકરો સાથે અમારો જે રાબતો છે, એટલે મને વિશ્વાસ છે કે ફરીથી પાર્ટી જો અમારી પર વિશ્વાસ મૂકશે તો અમે આ ફરીથી આ પેનલ જંગી બહુમતી જીતાડીશું. જ્યાં સુધી કામનો સવાલ છે, 3 ટર્મમાં કે છેલ્લા ટર્મમાં જે પણ અમારા વાયદા હતા એમાં એક અમારો મહત્ત્વનો વાયદો હતો સોયા પાક ટાંકી ને ડેવલપ કરવાનો, ને એ છેવાડા સુધીની બાયપાસ સુધીની સોસાયટીઓને પાણી પહોંચી ગયું છે. પ્રશ્ન અમારા પાણીનો ઊભો થયો છે ડુંગળી ટાંકી જે જળાશય થઈ ગઈ તેનો. તો હવે નળ સે જળ યોજનાની અંદર એ આખો ડીપીઆર કરીને નગરપાલિકાએ ગાંધીનગર મોકલ્યો છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં એ પણ એપ્રુવલ થઈ જશે. એટલે એ જે પાણીનો પ્રશ્ન છે સુહેલ પાર્કથી લઈ મુસ્લિમ સોસાયટી લઈને સંતોષી વસાતી ગોકળનગરનો જે પાણીનો પ્રેશરનો પ્રશ્ન છે એ પણ હલ થઈ જશે એવી મને આશા છે. એક અમારો વાયદો હતો ગાર્ડનનો કે આ વખતના મેનિફેસ્ટોમાં લાસ્ટ વખતે અમે ગાર્ડન આ બાજુ બનાવવા માટેનો એક મેનિફેસ્ટો બનાવ્યો હતો એમાં આપેલું હતું ને એ આ તમે જોઈ શકો છો. એ ગાર્ડન આજે 50%, 60% તૈયાર થઈ ગયો છે. આમાં અમરભાઈ પટેલ સાહેબનો સિંહ ફાળો છે કે શરૂઆતમાં અમને કમ્પાઉન્ડ વોલ માટે કે માટીકામ માટે 16 લાખ રૂપિયા આપ્યા. આ વર્ષે અમારા તમામ સભ્યો ભેગા થઈ અમૃતમ ગાર્ડનમાં નગરપાલિકા તરફથી આ એક યોજનામાં ગાર્ડન ડેવલપ કર્યો છે. સાથે સાથે રોટરી ક્લબથી 11 લાખ રૂપિયાનું દાન મળેલું છે. એ પીએન યુઝ ટોયલેટ બ્લોક બનાવી રહેલા છે. માટીવાળા ટ્રસ્ટ, મનસી ટ્રસ્ટ અને બીજા ડોનારાય એનઆરઆઈ લોકો પાસેથી જે પણ અમને સહાય મળી છે એના ત્યાં બીજું વધારાનું ડેવલપ પણ ચાલુ છે. માતા તરફ જે રીતે પૂર્વ વિસ્તારમાં ડેવલપ થયું એક અમારું સપનું આ બાજુ છે કે આને એ રીતે અમે ડેવલપ કરીશું અને જરૂર પડે નગરપાલિકાથી બીજી સહાય લઈ પણ અને સંપૂર્ણ પૂરો કરીશું. સલીમભાઈ, વાત કરીએ તો અમુક નવયુવાનો એવી આશા રાખે છે કે ભાઈ નવા યુવાનોને નવયુવાનોને ફરી એકવાર ટિકિટ મળે, કોંગ્રેસમાં ટિકિટ મળે અને ઇલેક્શન લડવાની એમને આશા છે. તમારું શું માનવું છે? નવયુવાનો માટે લોકશાહીમાં દરેકની સત્તા છે કે દરેક પોતપોતાની રીતે પોતાની રજૂઆત કરી શકે, પણ નવયુવાનોની ડેફિનેશન બી સમજવી જોઈએ. કેટલા વર્ષ સુધી માણસ નવયુવાન કહેવાય? અને બીજી વાત કે ભાઈ દરેકને પોતાના પોતાના વિસ્તારમાં પ્રતિનિધિત્વ માટેનું અમારે કોંગ્રેસ પક્ષે અમારા વિસ્તારના આગેવાનો એમને પ્રતિનિધિત્વ કરવા માટેનો ચાન્સ આપેલો છે ને એ માટે એમના માટે ઓપન ખુલ્લો છે. એટલે પાર્ટી જો આપશે જેને પણ આપશે તેની સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરવા માટે તૈયાર છીએ. ખાસ વાત કરીએ તો આપણી સાથે હેમેન્દ્રભાઈ કોઠીવાલા છે, નગરસેવક હતા, અત્યારે ફરી એકવાર રિપીટ થવાની આશા છે. હેમેન્દ્રભાઈ, ભરૂચના તમારા વિસ્તારોમાં સ્લમ વિસ્તારમાં સૌથી હાલત ખરાબ હોય તો માની લો કે પોપટી ખાડી છે, ડુંગળી છે, અનેક વિસ્તારોમાં સ્લમ વિસ્તારોની હાલત ખરાબ છે, અધૂરા કામગીરી બાકી રહી ગઈ છે, શું માનવું તમારું? પહેલાં તો આપની ચેનલનું અભિનંદન પાઠવીશ કે અમને અમારો મત મૂકવાને અને જનતાને જે અમને દર વર્ષે ખૂબે ખૂબા ભરીને અમને મત આપે છે, અમને જે જગ્યા પર બેસાડે છે એના માટે હું તમને અભિનંદન પાઠવું છું. જે સ્લમ વિસ્તાર છે અમારા વોર્ડ નંબર 1માં છે, 2 નંબરની વાત કરી, 9 નંબરની વાત કરી તમે, સ્લમ વિસ્તાર
લોકોના લાખો ટેક્સીસ ભર્યા પછી પણ નગરપાલિકા જો આ કામ ના કરે તો 25 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે એને લાજે છે. અમે તો અવારનવાર આપના ટકી કે અમારા જે ચૂંટાયેલા સભ્યો અને અમારું જે ડેલિગેશન જે અમારા મતદારો છે એ પણ અમારી જોડે વખતો વખત સાફ સફાઈ માટે હોય, રોડ રસ્તા માટે હોય, પેચોક માટે હોય, ખભે ખભા મિલાવીને વિરોધનો સૂર પૂરવા માટે તત્પર રહેતા હોય છે. સ્લમ એરિયો છે, સ્લમ એરિયામાં અમારા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની જોડે ઉરમાયું વર્તન કરવામાં આવે છે એનો ચોક્કસ પુરાવો આપીશ ને આપ પણ ત્યાં જોઈ શકો છો કે ફક્ત 20 કર્મચારીથી સફાઈ કામદારો 20 કર્મચારીથી જ અમારે 40-50 સોસાયટી સ્લમ વિસ્તાર સૌથી મોટો એ અમારા વોર્ડમાં આવેલો છે. મોટી મોટી કાસો અમારા આવેલી છે અને 20 કર્મચારીથી અમારે સંતોષ માનવામાં આવે છે. એના કારણે અમે સફાઈના બાબતમાં અમે ઉના ઉતારીએ છીએ, આપની સાથે અમે કબૂલીએ છીએ. ખાસ વાત કરીએ તો ભરૂચના અનેક વિસ્તારોમાં તમે જોયું તો મોટા ભાગે ભરૂચના વિસ્તારોમાં વિકાસના કામોમાં ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય. એક મત મુજબ કહેવામાં આવે છે કે જો પશ્ચિમ વિસ્તારના કામો ન થાય તો એ મત ભાજપમાં ટ્રાન્સફર થાય તેવી આશાઓને લઈને પણ ઘણા વિસ્તારોમાં ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવા આક્ષેપો પણ થતા હોય છે. ભાઈ, પશ્ચિમ વિસ્તારના લોકો સાથે જ ઓરમાયું વર્તન ભરૂચ નગરપાલિકા રાખતી હોય એવું કેમ? એવું તો પહેલું તો હું તમારો આભાર માનું છું કે તમે જે આ પ્રોગ્રામ રાખ્યો, ખાસ કરીને હું મતદારોને આભાર માનું છું કે જે મને મત આપ્યા, મને માન સન્માન આપ્યું. એ રીતે અમે જે મારા વિસ્તારમાં જે કામો કરેલા છે, ખાસ કરીને બ્રિજની નીચે જે અમન પાર્કથી લઈને તો બાયપાસ સુધીના કંઈ થાંભલા નાખેલા છે, પછી બાયપાસની પાછળ સરફત પાર્ક પર રોડની પાછળ અમે નવા થાંભલા લાઇટો ચાલુ કરેલી છે, ગટર લાઇનના જે બી કંઈ પ્રશ્ન હોય, રોડના હોય, જે બી કંઈ હોય, રાતે મધરાતે રાતે 2-3 વાગે જે બી ફોન આવે અમે પબ્લિકની સામે ઊભા થઈ જઈએ ને અમે અમારું કામ પૂરું કરતા છીએ. તમને કેવું લાગે છે હવે આગામી દિવસોમાં તમે ફરી રિપીટ થશો તો કેવા કામો કરશો? જરૂર હું એમના પ્રયાસો પૂરા કરીશ ને એમનો વિશ્વાસ રાખીશ ને એમનું કામ પૂરું કરવાની જવાબદારી લઉં છું. ખાસ વાત કરીએ તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ 1ના નગરસેવકો સાથે તેમની જનતા પણ આપણી સાથે જોડાયા હતી. એક વાત નિશ્ચિત છે, ઘણા વિસ્તારોમાં આપણે મુલાકાત લીધી તો એ વિસ્તારમાં એવું પણ જોવા મળ્યું છે કે નગરસેવકો હાજર રહેતા નથી, પરંતુ આ વિસ્તારમાં નગરસેવકો પણ હાજર છે અને વિવિધ સોસાયટીના લોકો પણ હાજર છે. એટલે વાત નિશ્ચિત છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિકાસના કામો થયા છે અને જે થોડા ઘણા અધૂરા છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે તેવી પણ બાહેધરી નગરસેવકોએ આપી છે. નવા વિસ્તારમાં નવા વિસ્તારની જે યોજનાઓ છે, જે કામો નથી થતા તેના લઈને ફરી એકવાર આપણે મુલાકાત કરીશું. કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇન્વાઇટ. તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી.